ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે આવ્યું હતું, જેમાં તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બાજી મારી છે, તો સાયન્સની અંદર પણ આજે બાજી વિદ્યાર્થીઓએ મારી છે, જેને કારણે ખુશી વ્યાપી જવા પામી હતી અને ફટાકડાની આતશબાજી પણ કરી છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું આજરોજ 9 મે પરિણામ જાહેર થયું છે. આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામમાં સાથે જાહેર કરાયો છે. સાથે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સુરતની તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં તપોવન વિદ્યાલયના વિદ્યાર્થી કે જે ગરીબીમાં ઉછર્યો હોય અને રત્ન કલાકારનું કામ કરતા પિતાના હોનહાર પુત્ર રોશન રમેશ ઉકાણીએ 95.71% પરિણામ મેળવ્યું છે, તો શાળાના અન્ય વિદ્યાર્થીઓ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ સમગ્ર શહેર અને ગુજરાતમાં રોશન કર્યું છે અંગે શાળાના આચાર્ય તથા વિદ્યાર્થીઓ વાત કરી હતી. ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાલી ધોરણ 12ની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે, જેમાં ધગશથી મહેનત કરનારોને સફળતા અવશ્ય મળી છે, તો સુરતના વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે. ખાસ કરીને તપોવનના વિદ્યાર્થીઓએ સાબિત કરી દેખાડ્યું છે. સુરતના તપોવન વિદ્યાલયના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કર્યું છે. ધોરણ 12 સાયન્સમાં તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતો અને દરજીકામ કરતા પિતાના પુત્ર હેત રમેશભાઈ ગોહિલે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે, તો ગુજકેટમાં પણ 118.75 માર્ક્સ લાવી શાળાનું નામ રોશન કર્યું છે. તો તપોવન વિદ્યાલયના પાસ થયેલા વિદ્યાર્થીઓએ શાળા દ્વારા અભિનંદન પણ આપવામાં આવ્યા છે. જી, મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય. આજરોજ HSC માર્ચ 2024નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. સૌ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે. દર વર્ષની જેમ આ વખતે રેકોર્ડ બ્રેક રિઝલ્ટ અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલનું છે. સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં કુલ અમારા 70 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 165 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સૌ વિદ્યાર્થીઓને સફળતા મેળવવા પાછળનું કારણ અમારા ટ્રસ્ટીશ્રીઓનો સહકાર, વિદ્યાર્થીઓની એટલી જ મહેનત અને વાલીશ્રીઓનો એટલું જ કોઓપરેટન, અને વિદ્યાર્થીઓએ સારી એવી મહેનત કરી અને આ પરિણામ ઉત્કૃષ્ટ પ્રાપ્ત કર્યું છે. આવનારા સમયની અંદર આ સૌ બાળકો કોમર્સ ક્ષેત્રની અંદર સારા એવા નોકરી, વ્યવસાયિક અને બિઝનેસમેન બને, ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર બની આ રાષ્ટ્રને ઉમદા સેવા આપે એવી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીએ છીએ. મારું નામ જયેશભાઈ ગણાત્રા, આચાર્ય શ્રી સાયન્સ ડિપાર્ટમેન્ટ તપોવન વિદ્યાલય. કઈ પ્રકારનું આ વર્ષે રિઝલ્ટ? આજ રોજ જે રિઝલ્ટ સાયન્સનું વિજ્ઞાન પ્રવાહનું જાહેર થયું છે, તો ગયા વર્ષની સરખામણીમાં ખૂબ ઊંચું રિઝલ્ટ આવ્યું છે અને તપોવન વિદ્યાલયના બાળકોએ પણ 15+A1 તથા 50+A2 ગ્રેડ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ છે. શું સંદેશ આપવા માંગો છો? જે પ્રમાણે વિદ્યાર્થીઓએ મહેનત કરેલી હતી એ પ્રમાણે ધાર્યા કરતાં સારું પરિણામ મળ્યું છે અને દરેક વિદ્યાર્થીઓની મહેનત ખૂબ સારી પડી છે અને વિદ્યાર્થીઓ જે પ્રમાણે મહેનત કરેલી હતી બોર્ડનું રિઝલ્ટ એ પ્રમાણે ધાર્યા પ્રમાણે જ આવેલું છે. તો આ દરેક વિદ્યાર્થીઓ ઉચ્ચ એન્જિનિયર બને અને ડૉક્ટર બને એવી દરેક વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ. હું મારું નામ માલાણી મનાલી, હું તપોવન વિદ્યાલયમાં ભણું છું. મારું રિઝલ્ટ 96.76% છે અને મને સારું લાગે છે. અચ્છા, કેટલો કલાક અમે અભ્યાસ કરતા હતા અને સ્કૂલમાંથી તમને કેવી મદદ મળતી હતી? હું ડેઈલી 6-7 અવરનું રીડિંગ હતું અને સ્કૂલથી સારો સપોર્ટ હતો મટીરિયલને એમાં. મારું નામ બગાસિયા ધર્મી દીપકભાઈ છે. હું તપોવન શાળામાં અભ્યાસ કરતી હતી. શેનું રિઝલ્ટ આવ્યું છે આજે તમારે? જે કોમર્સમાં 96% આવ્યા છે અને 99.98% છે. કેવું લાગે છે અને આનો શ્રેય તમે કોને આપશો? આમ તો બહુ સારું લાગે છે. મારા પપ્પાની એક ઈચ્છા હતી કે દર વર્ષે જેમ વિદ્યાર્થીનું ને એના સાથે એના માતા પિતાનું પણ સન્માન થાય, એમ એના મનમાં એમ હતું કે મારે પણ આવું સન્માન થાય તો સારું, એમ એના માટે મેં મહેનત કરી હતી. એટલે મારા પપ્પા એક મોટી ઇન્સ્પિરેશન છે આના પાછળ અને તપોવનના સર, બધા સર ટીચર બધાનો પણ આમાં ફાળો છે, કેમ કે એ લોકોએ મને સાચો માર્ગ બતાવ્યો.